સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. એક વખત ધર્મદેવના ફળિયામાં નગારા વગાડનારા નટ આવ્યા. એ પોતાની રમતના ખેલ કરી અને બધાને રાજી કરતા હતા. એને જોવા માટે પ્રભુ ઘનશ્યામ પણ નાનાભાઈ ઈચ્છારામ સાથે અને પોતાના મિત્રો માધવ, વેણી, પ્રાગ, ગુલજાર અને ફકીરી આ બધા સાથે આવી અને ઘણીવાર નટની રમત જોઈ. પછી ધર્મદેવે ભેટ આપી અને એ લઈ નટો ત્યાંથી પિરોજપુર ગયા. ત્યાં આનંદ તરવાડીના આંગણે રમવા લાગ્યા. પછી ત્યાંથી પાછા વળી અને બહેરિયા કૂવા પાસે વિશ્રાંતિ લેવા બેઠા. ત્યાં અચાનક ઈચ્છારામભાઈ કૂવામાં પડી ગયા. પરંતુ આ વાતની બાર મિત્રોને ખબર ન પડી, પણ એક જુડાવર નામનો જે વણિકનો છોકરો હતો એ જોઈ ગયો. એ એકદમ બૂમો પાડવા લાગ્યો. હે ઘનશ્યામભાઈ, તમારા ભાઈ ઈચ્છારામજી તો કૂવામાં પડી ગયા છે, તેને બહાર કાઢો. આવું સાંભળી અને પ્રભુ ઘનશ્યામે કૂવા સામે જોયું કે તરત જ કૂવાનું પાણી પાતાળમાં ઉતરી ગયું. ત્યારે ઈચ્છારામભાઈ કૂવામાંથી બોલ્યા કે ભાઈ ઘનશ્યામ, મને તો કંઈ વાગ્યું નથી અને કૂવામાં તો પાણી પણ નથી, તેથી હું અહીં બેઠો બેઠો એકલો રમું છું. થોડી વાર છપૈયાપુરમાં ખબર પડી ગઈ, તેથી ધર્મદેવ તરત દોડી અને કૂવા પાસે આવીને કહે, હે ઘનશ્યામ, ઈચ્છારામ ક્યાં છે? આવું સાંભળી કૂવામાં રહ્યા થકા ઈચ્છારામ બોલ્યા કે દાદા, હું તો કૂવામાં રમું છું અને મને ભાઈ ઘનશ્યામના પ્રતાપથી કંઈ વાગ્યું નથી, તમે કાંઈ ચિંતા કરશો નહીં. આમ વાત થતી ત્યાં જ બાળપ્રભુ ઘનશ્યામે સર્વજનોને દેખતા પોતાના બે હાથ લાંબા કરી અને ઈચ્છારામભાઈને કૂવામાંથી બહાર કાઢ્યા. ઈચ્છારામભાઈ જેવા બહાર આવ્યા કે તરત જ કૂવામાં પાછું પાણી ભરાઈ ગયું. બાળપ્રભુ ઘનશ્યામનું આવું દિવ્ય ચરિત્ર જોઈ અને સૌ કોઈ તો આશ્ચર્યમાં મુકાઈ ગયા અને બધા પોતપોતાની ઘરે ગયા. જય સ્વામિનારાયણ.